નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝરણા. સમાચારો મળી રહ્યા છે દાહોદથી. દાહોદના સિગવડમાં કબૂતરી નદી બે કાંઠે વહી રહી છે. પુલ પરથી પાણી વહેતા અહીં વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. પાણીના પ્રવાહમાં ટેમ્પો ફસાયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ભારે વરસાદને કારણે દાહોદના સિગવડમાં આવેલી કબૂતરી નદી હાલ બે કાંઠે વહી રહી છે. અહીં પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે ત્યારે પુલ પરથી પાણી વહેતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. અહીં આ પહેલા પુલ પણ હતો તેવું કહેવું મુશ્કેલ બની ગયું છે, કારણ કે પુલ પરથી પણ પાણી વહી રહ્યા છે. સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે, જેને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. પાણીના પ્રવાહમાં ટેમ્પો ફસાઈ ગયો છે. અહીંથી પસાર થવું અને વાહન વ્યવહાર કરવો તે યોગ્ય નથી. ગમે તે સમયે પાણીના વહેણમાં ડૂબી જઈ શકે છે કોઈ પણ. તે પ્રકારનો માહોલ, તે પ્રકારની પરિસ્થિતિ અહીં પૂરને કારણે છવાઈ ગઈ છે. સતત વરસી રહેલો વરસાદ હવે આફત બનીને વરસી રહ્યો છે, જ્યાં દાહોદના સિગવડમાં પુલ પરથી પાણી વહી રહ્યા છે. તો આ તરફ સાબરકાંઠામાં ભારે વરસાદ બાદ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા. એક જ દિવસમાં વહેણમાં બે કાર તણાઈ. પ્રાંતિજની હાથમતી નદીમાં ઇકો કાર તણાઈ હતી, જોકે કાર ચાલકનો થયો હતો આ બાદ બચાવ. સાબરકાંઠા જાઈડરના મસ્તાકપુરના ચેકડેમમાં એક કાર ફસાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા. વધુ પાણી પસાર થતું હોવા છતાં કાર ચાલકે અહીંથી કાર પસાર કરવાની હિંમત કરી હતી. પાણીમાં તણાતા કાર બચી ગઈ. ભારે જહેમત બાદ કાર બહાર નીકળી, જોકે સદનસીબે કોઈ જાનહાની નથી સર્જાઈ. તો અહીં સવાલ આખરે એ થાય કે આટલો ધસમસતો પાણીનો પ્રવાહ અને તેમાંથી આ કાર પસાર થઈ રહી છે, શું કાર ચાલકને તે વાતનો ડર નહીં લાગ્યો હોય? તેણે કઈ હદે લાપરવાહી વાપરી છે તે જોઈ શકાય છે દ્રશ્યોમાં. જ્યાં આટલું બધું પાણીનું વહેણ હતું તે છતાં પણ તેણે કારને પાણીમાં ઉતારી. જોકે સદનસીબે આ કાર ચાલકનો આબાદ બચાવ થયો છે, પરંતુ જે રીતે ધસમસતો પાણીનો પ્રવાહ છે, અહીં કાર તણાઈ ગઈ હોઈ શકત અને એની અંદર બેઠેલા તમામના જીવ ગયા હોત, પરંતુ તે છતાં પણ આ કાર ચાલકે આટલું મોટું રિસ્ક ઉઠાવ્યું. જો કે સદનસીબે તેનો આબાદ બચાવ થયો, પરંતુ દ્રશ્યો જોઈને અંદાજો લગાવી શકાય કે કેટલો ખતરનાક સ્ટંટ કરવાની કોશિશ કરી છે આ કાર ચાલકે. તો સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રિએ વરસેલ 6 ઇંચ જેટલા વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાઈ જવાનું સામે આવ્યું છે. તો જે ખેડૂતોને પાક સુકાતો હતો તે પાકને પણ મળ્યું છે જીવતદાન. તો આ ઉપરાંત ભારે વરસાદને લઈને અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી ખેડૂતોના મગફળી, કપાસ અને શાકભાજી જેવા પાકોને પણ ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને પણ નુકસાની વેઠવી પડે તો નવાઈ નહીં. અને હવે વાત ડૂબી ગયેલા વડોદરાની. તો વડોદરાની પરિસ્થિતિ જે રીતે વણસી રહી છે, ત્યારે મુખ્યમંત્રી દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે વરસાદને કારણે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. વડોદરાના અધિકારીઓ સાથે પણ મુખ્યમંત્રી સતત કરી રહ્યા છે વાતચીત. આજવાના ઉપરવાસમાં હાલોલ કાલોલ બધે જ 5 ઇંચ વરસાદ પડ્યો છે, જેને કારણે આજવા અને આજવાના કારણે વિશ્વામિત્રીમાં પાણી જઈ રહ્યું છે. સાથે જ શહેર અને હાઈવેના રસ્તાઓનું પણ પાણી જઈ રહ્યું છે, એટલે કે લેવલ વધ્યું છે. જો કે હાલ વરસાદ રોકાયો છે. આ જ પરિસ્થિતિ રહી તો વરસાદ થોડો રોકાયેલો રહેશે તો પાણી લેવલ નીચે જશે તો વાંધો નહીં આવે, પરંતુ એનડીઆરએફની ટીમો જે છે તે વધુ ટીમો બોલાવી લેવાઈ છે. એરલિફ્ટ પણ કરવાના છીએ તેવું કહેવામાં આવ્યું છે. વડોદરાના 47 વીજ ફીડર્સ બંધ કરાયા છે, જેથી લોકોને થોડી તકલીફ પડશે, પરંતુ લોકોના સહકારની અપીલ કરવામાં આવી છે. જો 4-5 કલાક વરસાદ રહી જશે તો સ્થિતિ યથાવત થાય તેવી શક્યતાઓ છે. શહેરી વિકાસ સચિવ મુકેશ પુરીને ત્યાં મોકલ્યા છે. પંકજ જોશી જેઓ જીઈબી જોઈ રહ્યા છે તેઓને પણ વડોદરા મોકલવામાં આવ્યા છે. વન વિભાગ અને એનજીઓએ વડોદરાના મગર પર ધ્યાન રાખી રહ્યા છે, કારણ કે જે પ્રકારે સતત વરસી રહ્યો છે વરસાદ, મગરો પણ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવ્યા છે. અત્યાર સુધીમાં 3 મગર પકડાયા છે. અત્યાર સુધીમાં 4,500 થી 5,000 વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 4 વ્યક્તિના મોત થઈ ચૂક્યા છે. ગઈકાલે દિવાલ ધરાશાયી થવાને કારણે દટાઈ જવાથી આ વ્યક્તિઓના મોત થયા. છાણીની આ ઘટના સિવાય કોઈ મોતની ઘટના સામે નથી આવી, જો કે પશુઓના મૃત્યુ પણ થયા નથી. વડોદરાના બધા રસ્તા હાલ પૂર્વવત છે. ડિફેન્સ સેક્રેટરી દ્વારા પૂરતી મદદ મળી રહી છે. 3 વાગ્યા પછી બરોડા એરપોર્ટની હવાઈ પટ્ટી કાર્યરત થાય
એ માટે પણ ત્યાં તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ઝડપથી ત્યાંથી એનડીઆરએફની ટીમ આપણે બરોડામાં ડિપ્લોય કરીશું. તો શ્રાવણના પહેલા જ દિવસે વડોદરામાં એક એવું ચિત્ર સામે આવ્યું છે જેને જોઈને કોઈનું પણ દિલ સ્પર્શી જાય. કૃષ્ણ જન્મ સમયે જે દ્રશ્ય સર્જાયું હતું એવું જ દ્રશ્ય વડોદરામાં આજે જોવા મળ્યું. આ દ્રશ્ય જુઓ કે જ્યાં એક પોલીસકર્મી તાજા જન્મેલા બાળકને ટબમાં મૂકી સલામત સ્થળે લઈ જતા નજરે પડ્યા છે. કૃષ્ણને લઈ જતા વાસુદેવને તો નવજાત ભગવાન કૃષ્ણના ચરણ સ્પર્શ કરી માં યમુનાએ રસ્તો કરી આપ્યો હતો, પણ આ પોલીસકર્મીએ ધસમસતા જળ પ્રવાહમાંથી ભગીરથ પ્રયત્ન કરી જાતે જ માર્ગ કાઢ્યો. જો દિલને સ્પર્શી જાય તેવા દ્રશ્યો, પોલીસ જવાને જીવના જોખમે બાળ ગોપાલને બચાવ્યો, આવા પોલીસકર્મી વાસુદેવ બની વડોદરાવાસીઓનું દિલ જીત્યું. પૂરના પ્રકોપની વચ્ચે પોલીસકર્મીનો જાબાઝ અંદાજ જુઓ કે જેણે કાચા મકાનમાં રહેતા લોકોને તો બચાવ્યા જ, સાથે જ બાળકને પણ ઊની આંચ ન આવવા દીધી. વડોદરામાં તો ઠેર ઠેર પાણી ભરાયા છે, પણ આ દ્રશ્યો ટોક ઓફ ધી ટાઉન બન્યા છે. વાસુદેવના રૂપમાં આવેલા પોલીસકર્મીનો આ વિડીયો ન માત્ર વડોદરા પરંતુ દેશ વિદેશમાં વાયરલ થયો છે. જેણે એવું ભગીરથ કામ કર્યું કે જીવની પરવા કર્યા વગર તેઓ પાણી વચ્ચે માર્ગ શોધતા રહ્યા. એક હાથમાં ટબ કે જેમાં તાજું જન્મેલું બાળક, તો બીજા હાથમાં દોરડું હતું જેને સહારે તેઓ સલામતીનો માર્ગ શોધતા રહ્યા. સલામ છે આ જાબાઝ પોલીસકર્મીને, સલામ છે આ પોલીસકર્મીની દરિયાદિલીને જેણે એક બાળકને બચાવીને તેના કરોડો લોકોના દિલ જીતી લીધા. વડોદરા શહેર સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, ત્યારે પોલીસના આ નવા રૂપને જોઈને સૌ કોઈ લાખ લાખ વંદન કરી રહ્યા છે. વડોદરાની પોલીસે સલામ કરી રહ્યા છે કે જેણે કળિયુગના વાસુદેવ બનીને સાબિત કરી બતાવ્યું કે પોલીસ હંમેશા લોકોની સેવા કરવા તત્પર છે. આ દ્રશ્યો ઇતિહાસમાં અંકિત થઈ જશે, વર્ષોના વર્ષો સુધી યાદ રહેશે, કારણ કે વરસાદી પ્રકોપમાં અનેક લોકોએ એકબીજાને મદદ કરી, હાથથી હાથ મિલાવી એકબીજાના દુઃખમાં ઉભા રહ્યા, પણ ટબની અંદર બાળકને સુડાવી દરિયા જેવા પાણીમાંથી માર્ગ શોધનાર આ પોલીસકર્મીએ પોતાની હિંમત બતાવી અને જીતી લીધા કરોડોના દિલ. તો પોલીસ જવાન ગોવિંદ ચાવડા કે જેણે બચાવ્યો લોકોનો જીવ, પોલીસ જવાને વૃદ્ધનો જીવ બચાવ્યો, પોલીસ જવાન ગોવિંદ ચાવડાની દરિયાદિલી દ્રશ્યોમાં કેદ થઈ ગઈ છે. આ પોલીસ જવાનને એક સલામ થઈ જાય. તો વડોદરામાં જળ બંબાકારની પરિસ્થિતિ છે, લોકો ચોતરફ બચાવો બચાવોનો પોકાર કરી રહ્યા છે. વડોદરાના રાવપુરમાં અનેક લોકો ફસાયા છે જેઓને જાબાઝ પોલીસ જવાનોએ જીવના જોખમે બચાવ્યા. તો દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે જાબાઝ પોલીસ જવાનો પોતાના જીવના જોખમે લોકોને કરી રહ્યા છે સહારો. એક તરફ દોરડું બાંધી દેવામાં આવ્યું છે અને તેના સહારે આ લોકોને આ ધસમસતા પાણીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે જે રીતે પાણીનો પ્રવાહ છે, માત્ર મોઢું જ બહાર રહી શકે પોલીસકર્મીનું તે પ્રકારની પરિસ્થિતિ છે. પરંતુ તે છતાં પણ આ પોલીસકર્મીઓએ લોકોના જીવ બચાવવા મુનાસિબ માન્યા. આ પ્રકારની પરિસ્થિતિમાં હાલ લોકો જીવવા મજબૂર બન્યા છે, પરંતુ તેમની વહારે આવ્યા છે આ જાબાઝ પોલીસ જવાનો કે જેઓ ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચે ગળાડૂબ પાણીની અંદર લોકોને આપી રહ્યા છે સહારો, પોતાના ખભે બેસાડીને બાળકોને કરાવી રહ્યા છે રસ્તો પાર. એક તરફ ઊંચાઈ ઓછી છે આ બાળકોની, જેઓને ફરજિયાતપણે ખભે બેસાડીને જ પાર કરાવી શકાય રસ્તો. બીજા દ્રશ્યોમાં આપ એક શ્વાનને પણ જોઈ રહ્યા છો, તેને પણ આ પોલીસ જવાનોએ સહી સલામત રીતે પાણીમાંથી બહાર કાઢ્યું. કઈ રીતે પોતાનો જીવ જોખમમાં નાખીને, કઈ રીતે પોતે આ રીતે બાળકોનું અને લોકોનું વજન ઉંચકીને તેઓને સહારો આપીને પોતાના જીવની પરવા કર્યા વગર આ જાબાઝ પોલીસ જવાનો જે છે તે લોકોને મદદમાં આવી રહ્યા છે. માનવતાનું ઉત્તમ ઉદાહરણ અને સાથે જ પોતાની ફરજ પૂરતી કરી રહ્યા છે, જે આવા સમયે લોકોનો સહારો બન્યા છે આ પોલીસ જવાન. તો વડોદરામાં જળ બંબાકારની પરિસ્થિતિ છે, ત્યારે એક પોલીસ જવાને